જય દ્વારકાધીશ હર હર મહાદેવ। તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારા ન્યૂ વિડીયોમાં। તો આજે આપણે પહોંચી ગયા છીએ અંધેશ્વર મહાદેવના મંદિરે। તો મિત્રો અંધેશ્વર મહાદેવનું મંદિર એ ક્યાં આવેલું છે, આના મંદિરનો ઇતિહાસ કેવો છે, એ તમામ જાણકારી આપણે વિડીયોમાં બતાવશું। તો વિડીયો પૂરેપૂરો જોવા જરૂર વિનંતી। મિત્રો આ મંદિર સાવ રોડની ધારમાં જ છે અને સામે જ બધી દુકાનો પણ છે અને બાજુમાં જ ભવ્ય ફ્રી પાર્કિંગ પણ છે, એટલે આ મંદિરે કોઈ પણ અવર જવર માટે તેમજ પાર્કિંગની કોઈ તકલીફ છે નહીં। તો મિત્રો સૌ પ્રથમ તમને બતાવી દઉં કે આ મંદિર ક્યાં આવેલું છે। તો આ મંદિર આવેલું છે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના અમલસાડમાં આવેલું છે આ અંધેશ્વર મહાદેવનું મંદિર। તો મિત્રો આપણે જાણીશું હવે આ મંદિરના ઇતિહાસની વાત। તો એવું કહેવાય છે કે વર્ષો પહેલાં આ જગ્યા પર એક આંધળો વણઝાણો રહેતો હતો અને તેની એક ગાય દરરોજ એક ઝાડી પાસે જતી અને પોતાનું દૂધ ત્યાં ખાલી કરી આવતી। આ પરથી તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં એક શિવલિંગ હતું અને આ ગાય એ શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરતી હતી। શિવલિંગ પર વણઝારાએ પણ અભિષેક કર્યો હતો તો તેની આંખો સારી થઈ ગઈ। આ રીતે ચક્ષુ પ્રાપ્ત કરનાર વણઝારાએ ત્યાં 84 સ્તંભોવાળું મોટું ભવ્ય મંદિર બનાવ્યું। ત્યાર પછી સમય આવ્યો મુસ્લિમ આક્રમણખોરોનો, તેમણે આ સ્થળે હુમલો કરીને આ મંદિરને નષ્ટ કર્યું, એટલે કે ખંડિત કરી નાખ્યું અને તેના પથ્થરો નવસારીના દુધિયા તળાવની પાળ બાંધવા માટે લઈ જવામાં આવ્યા। આ પથ્થરો ભેગું શિવલિંગ પણ લઈ જવાતું હતું, પરંતુ શિવલિંગ ઘણું ભારે હોવાથી આ શિવલિંગને અંચેલી પાસે જ મૂકવામાં આવ્યું। અહીં શિવલિંગ એક ઘાંચીના હાથમાં આવ્યું, તેની પાસેથી એક બ્રાહ્મણે તેને ઓળખી પાછું મેળવ્યું અને તેને મૂળ સ્થાને લાવી મૂક્યું। ત્યાર પછી ગણદેવીના દેસાઈઓએ આ મંદિરનું ફરીને બાંધકામ કર્યું। મિત્રો આ મંદિરના ઇતિહાસની એક બીજી પણ કહાની છે। લોક માન્યતા મુજબ ભગવાન શંકરે અંધક નામના મહાબળવાન અસુરને ત્રિશુલ ઉપર ચડાવ્યો હતો। આ અસુર એ ભગવાન શંકરનો ભક્ત હતો અને ભગવાન શંકરે તેને ગણ તરીકે સ્થાપ્યો હતો। આ અંધકસુર દેવ તે અંધેશ્વર મહાદેવ। મિત્રો આ અંધેશ્વર મહાદેવજીના દર્શન કરો ત્યારે બાજુમાં છે શનિદેવનું અને હનુમાન દાદાનું પણ ભવ્ય મંદિર અને આજુબાજુમાં સરસ મજાનો ગાર્ડન છે। તો તમે હનુમાન દાદાના મંદિરના પણ દર્શન કરજો અને શનિદેવજીના પણ દર્શન કરજો અને આજુબાજુમાં જે ગાર્ડન છે એમાં કચરો ફેંકવાની સખ્ત મનાઈ છે, તો મિત્રો તમે આજુબાજુમાં સાફ સફાઈ જરૂર રાખજો। તો મિત્રો અંધેશ્વર મહાદેવજીના દર્શન કર્યા બાદ તેમજ હનુમાન દાદા અને શનિદેવના દર્શન કર્યા બાદ આપણે જઈશું હવે એવા રંગોલી પાર્ક અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા। મિત્રો આ મંદિરે ભારતના જે બાર જ્યોતિર્લિંગ છે એના પણ તમને દર્શન જરૂર કરવામાં આવશે। આ મંદિરે બાર જ્યોતિર્લિંગને પણ બનાવવામાં આવ્યા છે, તો તેના પણ દર્શન જરૂર ને જરૂર કરજો। Thank you.
તો મિત્રો, તમે જો સુરતથી હોય તો એક વખત આ અંધેશ્વર મહાદેવજીના દર્શન કરવા જરૂર ને જરૂર જજો. આ મંદિરના દર્શન કરીને તમને ગજબની શાંતિ થશે. અને મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, કમેન્ટમાં હર મહાદેવ લખવાનું કોઈ ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું આવા જ વિડીયો આ ચેનલ ઉપર મેકતો હોઉં છું. તો હવે મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.